गोंडल चौकड़ी बायपास ऊपर फ्लायओवर ब्रिज नो आज मुख्यमंत्री श्री ना हस्ते भूमिपूजन करवामां आव्यो हतो। गोंडल चौकड़ी ऊपर ओवरब्रिज नो भूमिपूजन आज मुख्यमंत्री श्री विजयभाई रूपाणी ना हस्ते करवामां आव्यो हतो। विजयभाई रूपाणी साथे केंद्रीय मंत्री मनसुख मांडविया पण हाजर रह्या हता। फ्लायओवर ब्रिज ना प्रोजेक्ट ने 2 महीना पहला मंजूरी आपवामां आवी हती, जे प्रोजेक्ट आगामी 18 महीना में पूरो करवामां आवशे। नेशनल हाईवे गोंडल रोड चौकड़ी खाते दिवस में अनेक वक्त ट्राफिक नी समस्या उभी थाय छे। आ समस्या हल करवा माटे नेशनल हाईवे ऑथोरिटी ऑफ इंडिया ए अही एलिवेटेड ओवरब्रिज बनावानु नक्की कर्यु हतु। ₹88.53 करोड़ ना खर्चे बननार आ ब्रिज नु भूमिपूजन मुख्यमंत्री श्री ना हस्ते करवामां आव्यु हतु। 90 करोड़ ना खर्चे गोंडल चौकड़ी नेशनल हाईवे ऑथोरिटी ओवरब्रिज बनावानु कामनो शुभारंभ करी रही छे। खातमुहूर्त थयुं छे, આવનારા 1.5 વર્ષમાં આ કામ પૂરું થશે। નેશનલ હાઈવે એટલે સોમનાથ તરફનો હાઈવે, પોરબંદર તરફનો હાઈવે, એમાં આ બોટલનેક હતું એ હવે બોટલનેક નીકળી જશે અને ટ્રાફિક માટે એક ખૂબ સુંદર આપણે વ્યવસ્થા એનું સંસ્થાપન થશે। રાજ્ય સરકારે 480 કરોડના ખર્ચે રાજ્યોમાં અલગ અલગ જગ્યાએ ઓવરબ્રિજ બનાવવાનું પણ નક્કી કર્યું છે, જે અંતર્ગત માધાપર ચોકડી એટલે કે રૈયા રોડ, રૈયા રિંગ રોડ આ બાજુ ઠેઠ અમદાવાદ મોરબી તરફ જાય, જામનગર રોડ આ બાજુ જામનગર જાય ચોકડી પડે છે, ત્યાં પણ ટ્રાફિક જામ થાય છે, ત્યાં પણ ઓવરબ્રિજ બનાવવાનું કામ આપણે નક્કી કર્યું છે। એનું પણ ટેન્ડર ટૂંક સમયમાં બહાર પડી જશે અને આ રીતે રાજકોટના પ્રવેશ દ્વાર ત્યાં ઓવરબ્રિજ સરકાર બનાવશે। રાજ્ય સરકારે કનેક્ટિવિટી એના ઉપર ભાર આપ્યો છે, રોડ કનેક્ટિવિટી, એર કનેક્ટિવિટી, એવી જ રીતે રાજ્ય સરકારે દરિયા દ્વારા કનેક્ટિવિટી, સમુદ્ર કનેક્ટિવિટી એનું શુભારંભ કર્યો છે। અને અત્યારે ઘોઘા દહેજ એ રોરો ફેરી સર્વિસ ચાલે છે। હવે હજીરાથી ઘોઘા, હજીરાથી ત્યાં આગળ અમરેલી જિલ્લામાં આપણે વિક્ટર પોર્ટ એ બંનેને જોડીશું અને એવી જ રીતે કચ્છથી જામનગર અને ક્રુઝ દ્વારા સોમનાથ, પોરબંદર, કચ્છ એ આપણે ચાલુ કરી રહ્યા છીએ। આ રીતે કનેક્ટિવિટી દ્વારા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા વિકાસ એને વધુ વેગ રાજ્ય સરકાર આપવાની છે। આ બ્રિજ 18 માસમાં પૂરો કરવા માટે કોન્ટ્રાક્ટર સાથે કરાર કરવામાં આવ્યો છે, તેથી આગામી 18 માસમાં આ ચોકડી ઉપરથી પસાર થતા વાહન ચાલકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે। નેશનલ હાઈવે ઓથોરિટી ગોંડલ રોડ ચોકડી ખાતે 1.20 કિલોમીટરની લંબાઈનો 6 માર્ગીય એલિવેટેડ બ્રિજ બનશે। આ બ્રિજ 6 સિંગલ અને 16 ડબલ પિલર પર બનાવવામાં આવશે। રાજકોટથી અમદાવાદ જવા માટે 7.5 મીટરનો અલગ રસ્તો આપવામાં આવશે, તેમજ ગોંડલથી રાજકોટ અંદર ગોંડલ રોડ તરફ જવા માટે એક નાનો અંડરપાસ પણ બનાવવામાં આવશે।